પોરબંદર શહેરમાં વાહનો બેફામ દોડે છે, જેને કારણે અવારનવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે. આવી જ ઘટના બુધવારની મોડી રાત્રિના ચોપાડી નજીક બની હતી. બેફામ બનીને દોડતી એક કારે મોટરસાયકલને અડફેટે લેતા 11 વર્ષના એક બાળકનું મોત થયું હતું, જ્યારે આ બાળકના પિતાને ગંભીર ઈજા થઈ હતી. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા અને આદિત્યાણા ખાતે સરકારી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અનિલભાઈ મોરબિયા અને તેમનો 11 વર્ષનો પુત્ર સ્મિત જ્યુપિટર મોટરસાયકલ લઈને મેડિકલ દવા લેવા જતા હતા. એ દરમિયાન ચોપાટી ગ્રાઉન્ડ નજીક બેફામ બનીને દોડતી એક કારે પિતા પુત્ર બંનેને અડફેટે લેતા બંનેને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સ્મિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જુરીબાગમાં રહેતા અનિલભાઈ મોરબિયા, તેના પુત્ર સ્મિત અનિલભાઈ ઉંમર 11ની સાથે જ્યુપિટર સ્કૂટર લઈ પોતાના ઘરેથી મેડિકલ સ્ટોરમાં દવા લેવા જતા હતા. એ દરમિયાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામાપીરની મંદિરની બાજુમાં પાછળથી એક અજાણી કાર આવી, પૂરપાટ કાર આવી બંને પિતા પુત્રને મોટરસાયકલ સાથે અડફેટ લેતા તેના પુત્ર સ્મિતનું ગંભીર ઈજાઓને કારણે અવસાન થયેલ છે અને અનિલભાઈને બંને પગમાં ફ્રેક્ચર હોય પારવાણી હોસ્પિટલ સારવારમાં દાખલ કર્યો છે. કારના નંબર કે કોઈ જાણવા મળેલ નથી. સફેદ કલરની કાર, લાંબી કાર હતી એવું જણાવેલ છે અનિલભાઈએ. આગળની તપાસ પીએસઆઈ શ્રી બીજી જાડેજા સાહેબ ચલાવે છે. પોરબંદરમાં ચોપાટી મેદાન ખાતે રાત્રિના સમયે લોકો મોટરસાયકલ અને કાર શીખવા માટે આવતા હોય છે, તો કેટલાક શખ્સો નશો કરવા માટે પણ ચોપાટી મેદાન ખાતે આવતા હોય છે, ત્યારે આ અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો તેને લઈને અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. હાલ તો પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અકસ્માતમાં 11 વર્ષના બાળકના મોતથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સિદ્ધાર્થ બુદ્ધેનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, પોરબંદર.